हेलो स्टूडेंट धोरण 7 दाविया 10 ए आजे आपणे भणशुं। काव्यनुं नाम छे हिंद माताने संबोधन। कविताना कवि छे मणिशंकर रत्नजी। एमनुं उपनाम छे क्रांत। जन्म ईस्वीसन 1867 માં થયો હતો અને મૃત્યુ ઈસવીસન 1923। કાંત ઉપનામથી જાણીતા બનેલા મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના લાઠી પાસે આવેલા ચાવણ નામના ગામમાં થયો હતો। ઉપહાર, ઉદ્ગાર, સાગર અને શશી વગેરે ઉત્તમ ઉર્મી કાવ્યો તથા વસંત વિજય, અતિજ્ઞાન, ચક્રવાક, મિથુન વગેરે ખંડકાવ્યો તેમના એક માત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપમાં ગ્રસ્ત થયેલા છે। આ બધા કાવ્યો એમણે લખ્યા હતા। અર્વાચીન ગુજરાતની કવિતામાં ખંડકાવ્ય નામના નૂતન કાવ્ય પ્રકારને સફળતાપૂર્વક યોજના તરીકે ક્રાંત જાણીતા છે। એમને ખંડકાવ્યો લખ્યા હતા અને એમને સફળતા પણ મળી હતી। કવિતા ઉપરાંત તેમણે ગદ્યલેખન પણ કર્યું છે, જેમાં ગુરુ ગોવિંદસિંહ નાટક તેમજ શિક્ષણનો ઇતિહાસ નામે શિક્ષક વિષયક ગ્રંથ મુખ્ય છે। એમને નાટક અને ગ્રંથ પણ લખ્યા હતા। આ કાવ્ય દેશભક્તિનું છે। અહીં દેશપ્રેમ અને ભાઈચારાની ભાવના સરસ રીતે નિરૂપણ પામી છે। અહીંયા જે દેશ પ્રેમ અને એકબીજા સાથે હળીમળીને રહે છે એ ભાવના પ્રગટ કરી છે। કવિ કહે છે કે હિન્દ ભારત આપણી માતા માતૃભૂમિ છે, એ દેવભૂમિ પવિત્ર છે। આજે ભારત છે એ આપણી માતા છે અને એ પવિત્ર છે અને આપણે એમાં વસનારા બધા લોકો 100 એના સંતાનો છે। હિન્દુ કે મુસલમાન, ખ્રિસ્તી કે પારસી કે જૈન, ભલે દરેકના ધર્મ અલગ હોય પરંતુ તે સૌ પહેલાં હિન્દવાસી છે। અલગ અલગ ધર્મના લોકો અહીંયા રહે છે પણ એ હિન્દવાસી છે। અહીં જ બધા પોષણ પામે છે અને પ્રગતિ કરે છે। અહીંયા બધા રહે છે અને પ્રગતિ કરે છે। અહીં રહેનારા માણસ ગરીબ હોય કે દવંગત, રોગી હોય કે નિરોગી, જ્ઞાની હોય કે અભણ, બધા જ આ દેશના બાળકો છે। અહીંયા જે રહે છે અમીર ગરીબ, રોગી નિરોગી કે ભણેલા કે અભણ હોય, બધા જ દેશના બાળકો છે। અહીં સંતો, કવિઓ, રાજાઓ, સામાન્ય જનતા હોય કહેતા હોય જુદા નથી, કારણ કે માતા સૌની એક જ છે। અહીંયા ભલે રાજા હોય કે કવિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એ બધા તો માતાના સંતાન છે અને તેથી તેના સંતાનો વચ્ચે કોઈ ભેદભાવ ન હોઈ શકે, સો એ એકબીજા સાથે સંપ અને પ્રેમથી રહેવાનું છે, એવી શુભ ભાવના આ કાવ્યમાં પ્રગટ થઈ છે। માતૃપ્રેમની વંદના કરતું આ કાવ્ય સમૂહમાં સરસ રીતે ગવાય છે। આ કાવ્યમાં કવિ કહેવા માગે છે કે જે ભારતના વસનારા લોકો છે એ બધા હળીમળીને રહે છે। હવે કાવ્યની સમજૂતી આપણે જોઈએ। ઓ હિન્દ દેવો ભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકાર જો અમારા। કવિ કહે છે કે હિન્દ માતા એ દેવ ભૂમિ અને અમે સૌ તમારા સંતાન છીએ, અમે સૌ સાથે હળીમળીને તમને વંદન કરીએ છીએ, અમારા વંદન સ્વીકારજો। હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી, જૈન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા। હિન્દુ હોય કે મુસલમાન, પારસી હોય કે જૈન, બધાના ધર્મ અલગ છે પણ અમે સૌ તમારા સંતાન છીએ। પોષો તમે સૌને, શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। કવિ કહે છે કે તમે અમને ખૂબ સારું ખાવા પીવાનું આપ્યું છે, બક્ષી એટલે કે આપ્યું, તમે જ અમારું પોષણ કરો છો
અને અમે બધા જે તમારા સંતાન છીએ. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. કવિ કહે છે કે શારીરિક અને માનસિક રીતે રોગી હોય કે નિરોગી હોય, અને ગરીબ હોય કે અમીર હોય, ભણેલા હોય કે અભણ હોય, પણ બધા જ તમારા સંતાન છે. વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા. હે માતા, વાલ્મીકિ વ્યાસ હોય કે ગુરુ નાનક હોય, મીરાબાઈ, કબીર, તુલસીદાસ, અકબર, શિવાજી, એ સૌ તમારા સંતાન છે. આ કવિતામાં કવિ કહેવા માગે છે કે અમે સૌ ભેગા મળીને તમને પ્રાર્થના કરીએ છીએ. અમે બધા એકબીજા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીએ છીએ. જરૂર પડે તો એકબીજાની મદદ પણ કરીએ છીએ. અમે બધા ભારતવાસી છીએ.